नमस्कार दर्शक मित्रों, हूँ छू वाहिद मसदिया ने आप निहारी रहा छो हम डीवी भरूच। हवे निहारे आज ना मुख्य समाचारों। भरूच ने नर्मदा नदी पर बनी रहेला नर्मदा मैया ब्रिज ना कामगिरी ने पूर्ण थवाने आरे छे, त्यारे हजू पण लोकार्पण नी राह जोई रही छे, जेने लईने स्थानिक रहीशोना व्यापेला रोष ने पगले हवे वहीवटी तंत्र द्वारा तड़ामड़ तैयारी शुरू करवामां आवी छे ने आगामी दिवसोमां कदाच नर्मदा मैया ब्रिज नो लोकार्पण कार्यक्रम योजाशे। भरूचमां नर्मदा मैया ब्रिजनुं लोकार्पण क्यारे थशे ए उपर हाल सौ कोई भरूचवासीओनी नजर छे, कारण के भरूचमां हर हमेश गोल्डन ब्रिज उपर ट्राफिक जामनी समस्या रहती होय छे। त्यारे हालमां हाईवे उपर पण ट्राफिक जामनी समस्या रहती होय छे। ट्राफिक जामनी समस्याना निवारण माटे हवे टूंक समयमां मां नर्मदा मैया ब्रिजनुं लोकार्पण थाय तो आ समस्यानुं निवारण आवशे एवुं जिल्लावासीओनुं मानवुं छे, जेने लईने आ ब्रिजना लोकार्पण पर हाल सौ કોઈની નજર છે। ચૂંટણી પૂર્વ આ બ્રિજ ખુલી તો જશે, પરંતુ ક્યારે ખુલશે તે માટે અનેકો કુતૂહલ સર્જાઈ રહ્યા છે। પોતાના સમય મર્યાદાથી પણ વધુ સમય થવા છતાં પણ બ્રિજનું કાર્ય કેટલાક કારણોસર અટકી ગયું હોવાનો ધારાસભ્ય જણાવે છે। સ્થાનિક પ્રતિનિધિઓ બ્રિજના લોકાર્પણ માટે તારીખો પર તારીખો જ પ્રજાને આપી રહ્યા હોવાનું પણ જિલ્લાવાસીઓ કહી રહ્યા છે। ખુદ પ્રતિનિધિ એવા ધારાસભ્યને પણ કાર્યને લઈ અસમંજસમાં છે। ગોલ્ડન બ્રિજના સમાંતર ચાર માર્ગીય નર્મદા મૈયા બ્રિજની કામગીરી જ્યાં વાદ વિવાદ અને અંતર વચ્ચે એક યા બીજા કારણોસર ધીમી ગતિએ આગળ વધી રહી હતી, ત્યાં 36 મહિનાની અપાયેલી ટાઈમ લાઈનમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર LNT દ્વારા દેશનો સૌથી લાંબો કેબલ સ્ટેટ બ્રિજ તૈયાર કરી 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો। નર્મદા મૈયા બ્રિજનો કોન્ટ્રાક્ટ રવિ બિલ્ડિકોનને અપાયા બાદ ડિઝાઇનમાં કેટલીક વખત બદલાવ કરવામાં આવ્યા। રેલવેની જમીન મેળવવાની કવાયતમાં પણ સમયનો વિલંબ થયો। આધુનિક મશીનરીના અભાવ વચ્ચે બ્રિજની કામગીરી ચાલતી રહી। દરમિયાન કોલેજ રોડ ઉપર શીતલ સર્કલ ઉપર લેન્ડિંગને લઈ 12,000 થી 15,000 વિદ્યાર્થીઓ સાથે વાહન ચાલકો અને શહેરીજનો ઉપર અકસ્માતના જોખમને લઈ ઓવરબ્રિજને ભરૂચ તરફ લંબાવી ભોલાવ સ્ટેટ હાઉસ ઉપર એન્ડિંગ આપવા માટે કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થી સાથ સહકાર મળતા આ આંદોલન વેગવંતું બન્યું હતું। જ્યારબાદ રાજ્ય સરકારમાં આ મુદ્દે સત્તા પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવતા અંતે રાજ્ય સરકારમાંથી મંજૂરી લઈ 86 કરોડથી વધુના ખર્ચે 700 મીટર જેટલો આ ઓવરબ્રિજને લંબાવવાની કામગીરી શરૂ કરાઈ। આટલું ઓછું હોય તેમ બ્રિજના નિર્માણમાં કસક કરનારા ઉપર ભરૂચ તરફ લેન્ડિંગ એન્ડ બનાવવા પિલર અને ગડારને લઈ ફરી બ્રિજના ડિઝાઇનમાં ફેરફાર કરવાની ફરજ પણ પડી હતી। આજે બ્રિજની કામગીરી 90% કરતા પણ વધુ પૂર્ણ થઈ ગઈ છે। રૂપિયા 400 કરોડનો મુખ્ય 4 લેન બ્રિજ સાથે નદી ઉપર તેની લંબાઈ 1462 મીટર જેટલી છે, જ્યારે ફ્લાયઓવર સાથે બ્રિજ કુલ 3042 ની લંબાઈ ધરાવે છે। આજે 5 વર્ષ અને 5 મહિના બ્રિજ તૈયાર થવાના આરે છે, પરંતુ હજુ અંકલેશ્વર તરફથી ભરૂચ લેન્ડિંગ માટે 53 મીટર ગડર લેન્ડિંગની મુખ્ય કામગીરી બાકી છે, જે ગડાર 2 પાર્ટમાં અમદાવાદમાં નિર્માણ પામી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે। સાથે બ્રિજ અને ફ્લાયઓવર ઉપર ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી પણ અટકી પડી છે, જે આગામી ઓગસ્ટમાં પૂર્ણ થાય તેવી શક્યતા છે। આમ જોવા જઈએ તો બ્રિજનું કામ પોતાની દરેક સમય મર્યાદા વટાવી ચૂક્યું હોવા છતાં પણ હજુ પૂર્ણ ન થતા આખરે યુદ્ધ કોંગ્રેસે 2 દિવસ પહેલા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી 10 દિવસમાં બ્રિજ ચાલુ નહીં થાય તો પ્રજાહિત માટે યુદ્ધ કોંગ્રેસે લોકાર્પણ કરી બ્રિજ ચાલુ કરી દેવાની ચીમકી ઉચ્ચારતા સુષુપ્ત અવસ્થામાં બેસેલ વહીવટી તંત્ર અને નેતાઓ સફાળે જાગીને વહેલી તકે બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થાય તે માટે કમર કસી દીધી છે। હવે જોવું રહ્યું કે ફરી વખત આપેલ 15 ઓગસ્ટે બ્રિજનું લોકાર્પણ થાય છે કે પછી હજુ કોઈ બહાનો બતાવી બ્રિજને આગામી તારીખો સુધી ભરૂચની જનતાને મળશે તે જોવું રહ્યું। જો કે વિધાનસભાની ચૂંટણી પૂર્વ આ બ્રિજનું લોકાર્પણ થશે તે ચોક્કસ બાબત છે। અંકલેશ્વરના પાનુરી બાખરોડ બ્રિજ ઉપર આજ રોજ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય લોકોને ઈજા પહોંચી હતી।
અંકલેશ્વરના પાનોલી નજીકના બાકરોલ બ્રિજ ઉપર લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં અકસ્માતમાં બસમાં બેસેલ એક યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, તો અન્ય ઇજાગ્રસ્ત થયેલ બે મુસાફરોને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર અવારનવાર અકસ્માતોના બનાવોમાં વધારો થતો હોય છે. અમદાવાદથી મુંબઈને જોડતા મુખ્ય ગોરી માર્ગ હાઈવે નંબર 48 ઉપર વાહનોની સંખ્યામાં એક તરફ વધારો જોવા મળી રહ્યો છે, તો ગતિ મર્યાદાથી વધુ રફતારે દોડતા વાહનોના કારણે સામાન્ય ગફલતથી મોટા અકસ્માતો સર્જાઈ જતા હોય છે અને હાઈવે હોવાને પગલે અહીંયા વાહનોની ગતિ પણ મર્યાદા કરતા વધુ રહેતી હોય છે, જેમાં સામાન્ય ચૂકથી મોટા અકસ્માત સર્જાતા હોય છે અને અકસ્માતના પગલે કેટલીક વાર નિર્દોષ લોકોએ પણ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ભરૂચથી સુરતનો માર્ગ વધુ પડતા વાહનોના કારણે હંમેશા ટ્રાફિકથી ખદબદતો જોવા મળતો હોય છે. આ માર્ગ પર ગતરોજ અંકલેશ્વરના રહેવાસીને દમણથી અંકલેશ્વર આવતી વેળાએ રસ્તામાં અકસ્માત નડ્યો હતો, જેમાં પરિવારના 3 સભ્યોને ગુમાવવાનો વારો પણ આવ્યો હતો. ત્યાં જ હવે અંકલેશ્વર પાનોલી નજીક આજરોજ બાકરોલ બ્રિજ ઉપર સુરતથી વડોદરા જતી બસ અને ટ્રક વચ્ચે બસમાં સવાર એક યુવાનનું મોત થવાની ઘટના બનવા પામી હતી. બાકરોલ બ્રિજ ઉપર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક સમયે મુખ્ય માર્ગ ઉપર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થયું હતું. બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા સ્થાનિકો 108ને જાણ કરતા પોલીસ કાફલા સહિત 108ની ટીમ ઘટના સ્થળે પહોંચતા અકસ્માતમાં ભોગ બનનારને નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. અકસ્માતમાં ભોગ બનનાર એક ઈસમે સારવાર દરમિયાન દમ તોડતા સ્થાનિક પોલીસે મૃતકનો કબજો મેળવી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. તો સદર અકસ્માતમાં 2 જેટલા મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચતા તેઓને પણ 108 મારફતે સારવારે ખસેડવામાં આવ્યા હતા. ભરૂચના મગદુમ પાર્ક માર્યતા 72 વર્ષે ઇકબાલ મેમણના શરીર પર રસી લીધા વિના પણ સિક્કા અને ચમચી ચોંટતા આશ્ચર્યચકિત થઈ ગયા છે લોકો, અને આ અંગેનો વિડીયો વાયરલ થયો છે. ભરૂચના મખદમપુર વિસ્તારમાં આવેલ મખદુમ પાર્કમાં 72 વર્ષીય વૃદ્ધના શરીર ઉપર લોખંડની ચીજ વસ્તુઓ ચુંબકની જેમ ચોંટી જાય છે. જી હા, સાંભળીને નવાઈ લાગશે, પરંતુ આ કિસ્સો ભરૂચના મખદમપુર વિસ્તારમાં બન્યો છે. સામાન્ય રીતે તમે ચુંબક સાથે લોખંડની ચીજ વસ્તુઓને ચોંટતા જોઈ હશે, પરંતુ ભરૂચમાં ચુંબકની શક્તિ ધરાવતા હોય તેવા આ વ્યક્તિના શરીર ઉપર લોખંડના સાધનો ચોંટી જાય છે. અમે નહીં, પરંતુ આ વૃદ્ધ જાતે જ તેવું કહે છે. આ વૃદ્ધ ભરૂચના મખદમપુર વિસ્તારના મખદુમ પાર્કમાં રહે છે. 72 વર્ષે ઇકબાલભાઈ મેમણના શરીર ઉપર જાણે કે કોઈ ચુંબકીય શક્તિ હોય તે પ્રકારે લોખંડની ચીજ વસ્તુઓ ચોંટી જાય છે. લોખંડની ચમચી, કાતર અને રૂપિયાના સિક્કા તેમના શરીર ઉપર ચુંબકની ઉપર જાણે ચોંટતા હોય તે પ્રકારે ચોંટી જાય છે. આ અંગે તેઓ માહિતી આપતા જણાવે છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં કોરોનાની વેક્સિન લીધા બાદ અનેકો લોકોના શરીરો ઉપર લોખંડની ચીજ વસ્તુઓ ચોંટતી હોય અને તેઓમાં ચુંબકીય શક્તિ આવી જતું હોવાનું કેટલાક લોકો દાવો કરે છે. તેવો વિડીયો સોશિયલ મીડિયા ઉપર લગાતાર વાયરલ થાય છે અને અખબારોના માધ્યમથી તેમને આ અંગે માહિતી મળી હતી. જોકે તેઓનું શરીર પર આ ચુંબકીય શક્તિ ધરાવે છે કે કેમ તે જોવા માટે તેઓએ લોખંડના ચીજ વસ્તુઓને પોતાના શરીર ઉપર ચોંટાડવા માટેનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસ દરમિયાન તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે તેમના શરીર ઉપર સિક્કાઓ સહિત ચમચીઓ ચોંટી હતી. ત્યારબાદ તેઓને વિશ્વાસ ના આવતા તેઓએ પોતાના પરિવારજનોને બોલાવી અને આ અંગે માહિતી આપી હતી. ત્યારબાદ તેમને જાણ થઈ કે તેમનું શરીર પણ એક વિચિત્ર પ્રકારની ચુંબકીય શક્તિ ધરાવે છે અને તેમના શરીર ઉપર લોખંડના સાધનો ચોંટી જાય છે. જો કે આ અંગે વધુ માહિતી આપતા તેઓએ અમારા પ્રતિનિધિને જણાવ્યું હતું કે તેઓના શરીર ઉપર લોખંડની ચમચી, કાતર અને રૂપિયાના સિક્કા ચુંબકની જેમ ચોંટી જાય છે. જો કે તેઓએ કોરોના કે અન્ય કોઈ પણ પ્રકારની વેક્સિન લીધી નથી. 72 વર્ષના ઇકબાલભાઈ મેમણના શરીર ઉપર આ લોખંડની ચીજ વસ્તુઓ કેવી રીતે ચોંટે છે તે એક તપાસનો વિષય છે. જો કે હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર તેજ ગતિથી વાયરલ થઈ રહ્યો છે અને નિષ્ણાંતો પણ આ વિડીયો જોઈને મૂંઝવણમાં મુકાઈ ગયા છે કે આ કેવી રીતે શક્ય થયું. જો કે આ કયા પ્રકારે થાય છે તે કહેવું હાલ મુશ્કેલ છે. મારું નામ ઇકબાલ મોહમ્મદ મેમણ છે. હું મખદુમ પાર્ક મખદમપુર ગામમાં રહું છું અને મેં કોઈ વેક્સિન લીધી નથી. તેમ છતાં બી મારા શરીર ઉપર આ સિક્કા અને ચમચીઓ તૂટી જાય છે એટલે મને નવાઈ લાગે છે. મેં ચેનલ ઉપર જોયું હતું, પેપરમાં વાંચ્યું હતું કે આ પ્રમાણે થાય છે ભાઈ, એટલે ભાઈ મેં ટ્રાયલ કરી તો મારા શરીર ઉપર બી તૂટી જાય છે.
એનું કારણ શું હશે નથી, તેમ છતાં આ બધું ચોટે છે તો કેમ ચોટે છે તે તપાસનો વિષય છે. એટલે તમે કોઈ પણ પ્રકારની વેક્સિન નથી લીધી ઇકબાલભાઈ? ના, કોઈ પણ પ્રકારની વેક્સિન નથી લીધી. અચ્છા, તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર હશે ઓછામાં ઓછી 75 જેવી ખરી. અચ્છા, એટલે તમને મતલબ આ પેપર અને ન્યૂઝ ચેનલમાં જોઈને તમને થયું કે લાવ હું પણ ટ્રાય કરું? પેપરમાં વાંચ્યું અને ન્યૂઝમાં ટીવી પર ન્યૂઝમાં જોયું. અંકલેશ્વરના કાંચવાલા પરિવારની કારને વલસાડની ગુંડલાવ બ્રિજ નજીક અકસ્માત નડતા બે બાળકી અને માતાનું કંકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જેને લઈને તેમના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. દમણ ફોઈના બેસણામાં આવેલ અંકલેશ્વરના પરિવારને ગુંદલાવ બ્રિજ પાસે અકસ્માત નડતા બે બાળકી અને માતા સહિત 3ના મૃત્યુ નીપજ્યા હતા. અંકલેશ્વરથી દમણ ફોઈના બેસણામાં આવેલા બે પરિવારના સભ્ય દમણ શોકસભામાં હાજરી આપી અંકલેશ્વર ઘરે પરત ફરી રહ્યા હતા, જે દરમિયાન ગુંદલાવ ચોકડી પાસે આગળ જઈ રહેલા ટ્રક સાથે ટક્કર લાગી જતા કાર પલટી મારી ગઈ હતી, જેમાં કારમાં સવાર બે બાળકી અને એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે રહેતા અલ્તાફભાઈ કાંચવાલા તેમની કાર નંબર GJ16CB3513 લઈને તેની બહેન અને તેના બાળક સાથે અન્ય સંબંધીઓ સાથે દમણા અલ્તાફભાઈના ફોઈના બેસણામાં બેસવા માટે આવ્યા હતા. બેસણામાં હાજરી આપી પરિવારના સભ્યો દમણ ફરવા ગયા હતા, જ્યાંથી તેઓ રવિવાર હોવાને લઈ રવિવારની રજા માણી રાત્રે અંકલેશ્વર પરત ફરી રહ્યા હતા, જે દરમિયાન ગુંદલાવ ચોકડી પાસે આવતા આગળ ચાલતી ટ્રક નંબર GJ15YY88 ને કાર ચાલક અલ્તાફભાઈની ગાડીને ટક્કર વાગતા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેને લઈ કાર રોડની વચ્ચે આવેલ ડિવાઈડર ઉપર ચડી જતા ડિવાઈડર ઉપર લગાવવામાં આવેલ સ્ટ્રીટ લાઇનના પોલ સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર અલ્તાફભાઈ, તસ્લીમબેન, મુસ્કાન, ખુશી, અરમાન સહિત 7 સભ્યો કારમાં સવાર હતા. ઘટનાની જાણ 108 અને વલસાડ રૂરલ પોલીસને બનાવની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને વલસાડ સિવિલ હોસ્પિટલ અને કસ્તુરબા હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતમાં બે બાળકી અને એક મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઝઘડિયા તાલુકાના સારસા ગામ ખાતે મધુમતી ખાડીમાં રહેતી લીઝમાં થયેલા રૂપિયાની લેતી દેતી થવાના પગલે ગ્રામજનોએ પંચાયત કચેરી ખાતે હલ્લાબોલનો કાર્યક્રમ કરતા સભ્યથી 5,000 રૂપિયા લેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. ઝઘડિયા તાલુકાના સારસા ગામે માધુમતી ખાડીમાં આવેલ રેતીની લીઝમાં લીઝધારકો અને પંચાયત હોદ્દેદારો વચ્ચે પૈસાની લેવડ દેવડ થઈ હોવા બાબતે આજે ગ્રામજનોએ ભાજપ અગ્રણી હિરલ પટેલની આગેવાની હેઠળ ગ્રામ પંચાયત ઓફિસે રીતસરનો મોરચો માંડ્યો હતો. આ અંગે લીઝધારક શંકરભાઈ ભોઈના જણાવ્યા મુજબ તેમની લીઝ કાયદેસર છે, પરંતુ તેમણે ગ્રામ પંચાયતના હોદ્દેદારોનો રૂપિયા 50,000 આપ્યા હોવાનું સ્વીકાર્યું હતું. ત્યારે લીઝ કાયદેસર છે કે બે નંબર ચાલે છે તે બાબતે પ્રશ્નાર્થ સર્જાયો હતો અને આ બાબતે યોગ્ય તપાસ થાય તે જરૂરી બન્યું છે. જ્યારે તલાટી સુરેશભાઈએ તેમના પૈસા મળ્યા હોવાની વાતનો ઇનકાર કર્યો હતો. પંચાયતના અગ્રણી જિજ્ઞેશ પટેલે તેમની પાસે 50,000 રૂપિયા આવ્યા હોવાનો ઇનકાર કર્યો હતો, જો કે પંચાયત સભ્યોને 5,000 રૂપિયા આપ્યા હોવાની વાત તેમણે સ્વીકારી હતી. ત્યારે લીઝ બાબતે થયેલ પૈસાની લેતી દેતીના મુદ્દે ઉપસ્થિત ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરીને ન્યાયિક તપાસની માંગ કરી હતી. ઉપસ્થિત મહિલાઓમાં ગામમાં ગટર તેમજ જરૂરી સુવિધાઓ આપવામાં પંચાયત ઊણી ઉતરી હોવા બાબતે પણ રોષ વ્યક્ત કરાયો હતો. આ મામલે પોલીસની પણ દરમિયાનગીરી થઈ હતી, જો કે આ લખાય છે ત્યાં સુધી હજુ કોઈની અટકાયત થઈ નથી. ભાજપ અગ્રણી હિરલ પટેલે રેતીની લીઝમાં થયેલ કટિર ભ્રષ્ટાચારના મુદ્દે ગ્રામ પંચાયતના કાર્યાલય ખાતે ધરણા કરવામાં આવશે એવો મેસેજ સોશિયલ મીડિયા પર વહેતો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ સારસા ગામે ચાલતી રેતીની લીઝ બાબતે વિવાદ સર્જાયો હતો, ત્યારે સ્વાભાવિક છે કે લીઝની કાયદેસરતા પર સવાલો ઉઠવા પામ્યા હતા. સારસા ગામે રેતીની લીઝમાં થયેલ પૈસાની લેવડ દેવડનો મુદ્દો હાલ તો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે, ત્યારે તંત્ર દ્વારા ન્યાયિક તપાસ થાય તો જ સત્ય હકીકત બહાર આવી શકે તેમ છે. જો કે હાલ આ મામલે કુસુરવાણ કોણ છે તે માટે તપાસની રાહ જોવી રહી. ભરૂચ શહેરના વોર્ડ નંબર 3 અને 5 આવેલી કેટલીક સોસાયટીના ભૂગર્ભ ગટરોમાં પાણી રસ્તા પર ફરી વળતા લોકો નરકાગાર જીવન જીવી રહ્યા છે, જેને લઈને સ્થાનિક સત્તાધીશોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે અને સત્તાધીશો સામે આગામી દિવસોમાં હલ્લાબોલનો કાર્યક્રમ કરવામાં આવશે.
ભરૂચમાં ચોમાસાની ઋતુ આવે એટલે ડ્રેનેજની સમસ્યા ઊભી. ભરૂચમાં હવે વિવિધ વોર્ડ વિસ્તારોમાં ડ્રેનેજની સમસ્યા માટે લોકોમાં પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે. ભરૂચના વોર્ડ નંબર 3ની નારાયણ 5ની ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે. લોકો નરકગારની સ્થિતિમાં જીવવા માટે મજબૂર બની ગયા છે. ભરૂચમાં ચોમાસાની ઋતુ પૂર્વ વોર્ડના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજની સમસ્યા હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. નગરપાલિકા સહિત તંત્ર ભલે દાવો કરતો હોય કે તેઓ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ લાખો રૂપિયાના ખર્ચે થતી પ્રી મોન્સૂન કામગીરી છતાં પણ મોન્સૂન આવવાના પૂર્વ જ શહેર વિસ્તારોમાં ગટરો ઉભરાવવાની શરૂઆત થઈ જાય છે. અને આ કયા પ્રકારે અને આ કેવી રીતે આ સમસ્યા નિર્માણ પામે છે તે જાણવું પાલિકા માટે અતિ મહત્વ છે. ભરૂચ શહેરમાં ચોમાસાની શરૂઆતની પહેલા જ સોસાયટીઓના મુખ્ય માર્ગ ઉપર અધૂરી કામગીરીઓને લઈને ભૂગર્ભ ગટરો ઉભરાતા માર્ગો ઉપર ગટરનું ગંદુ પાણી ફરી વળતા સ્થાનિક રહેવાસીઓ નગરપાલિકા સામે રોષે ભરાયા હતા. ભરૂચ શહેરમાં ભાજપનું ગઢ ગણાતું નારાયણનગર સોસાયટીમાં જ મહિનાઓથી ગટરનું પાણી ઉભરાતા સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોના મત મુજબ ઉભરાતી ગટરના મુદ્દે અવારનવાર રજૂઆત અને અરજી કર્યા છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં ના આવતા સોસાયટીના લોકોને પણ પોતાની સાથે બાળકોના સ્વાસ્થ્યની ચિંતા સતાવી રહી છે. ઉલ્લેખનીય છે કે એક બાજુ સરકાર અને નગરપાલિકા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લાખો રૂપિયાનો ખર્ચ કરી રહી હોવાનો દાવો કરે છે, ત્યારે વોર્ડ નંબર 3ના નારાયણનગર 5માં ભરૂચ નગરપાલિકાનો દાવો ફક્ત પેપર પૂરતો જ સીમિત રહી ગયો હોય તેમ લાગી રહ્યું છે. એક તરફ શહેરના માર્ગો ઉપર પાણી ના ભરાય અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય તે માટે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ગટરના પાણીનો જ યોગ્ય નિકાલ નથી થઈ રહ્યો. મુખ્ય માર્ગની ઉભરાતી ગટરોની સાથે સાથે માર્ગો ઉપર લાગેલ સ્ટ્રીટ લાઇટો પણ ના ચાલતી હોવાથી સ્થાનિકો અનેકો પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પરંતુ હવે પરિસ્થિતિ એવી છે કે ન કહેવાય ન સેવાય. નારાયણનગર 5ના સ્થાનિકોએ નગરપાલિકાના સત્તાધીશોને મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે વહેલી તકે જો સમસ્યાનો નિરાકરણ નહીં આવે તો નગરપાલિકામાં હલ્લાબોલ કરતા પણ તેઓ અચકાશે નહીં. મેં સરોજબેન પાટણ વડિયા નારાયણનગર 5માં રહું છું. દોઢ બે મહિનાથી આ પ્રોબ્લેમ છે. કચરાવાળા નહીં આવતા, લાઇટના થાંભલાવાળા નહીં આવતા. એ આવે છે તેવું કે અમારે મેન લાઈન હોય તે લાગે નગરપાલિકાવાળા. આ ગટર લાઈનવાળા પણ એવો જઈને આવ્યા બે ત્રણ વાર. એવો આવીને આ ખાલી આ બહારનું સફ કરીને જતા રહ્યા. હા, વેરો ભરીએ તો બધું ભરીએ છીએ અમે. છે ને, હું નારાયણ 5માં રહું છું, બરાબર છે. અહીંયા દોઢ મહિનાથી ગટર લાઈન ઉભરાય છે નથી. સોસાયટીવાળા કોઈ ઊભા થતા નહીં, નગરપાલિકાવાળા આવીને જોઈ જતા કે અહીંયા શું પ્રોબ્લેમ છે. અહીંયા નાના નાના બાળકો રહે છે, મોટા ગરડા વેડા બધા રહે છે, કોઈ અહીંયા આવવા તૈયાર નથી, બરાબર છે. અમને અહીંયા ગાડી સાફ જોઈએ, ચોખ્ખું જોઈએ. આટલા ગંદેમાં લાઇટ પણ નથી. અમે લાઇટ માટે બી 3 અરજી આપી છે, છતાં લાઇટ નથી. ગટર લાઈન 6-6 મહિનામાં 2-2 મહિનામાં ઉભરાય છે, બરાબર. લાઇટ અથવા અંધારામાં કોઈ પડ્યું તો એનો જવાબદાર કોણ? સરકાર છે, નગરપાલિકા છે, કોણ છે એનો જવાબદાર? અમને અહીં ગાડી લાઇટ બી જોઈએ ને 6-6 મહિને, મને અહીં ગાડી ગટર લાઈન બી સાફ જોઈએ, બરાબર. નહીં તો નગરપાલિકામાં અમે બધા અત્યારે આવવા તૈયાર છે. ભરૂચ નગરપાલિકામાં કારોબારી કમિટીની બેઠકમાં મકાન આકારણી અને હાઉસ ટેક્સ અંગેની વાંધા અરજીઓનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. લોકોને સમયસર વેરો ભરવા અપીલ કરવામાં આવી છે. આજ રોજથી 11 દિવસ ભરૂચ નગરપાલિકા કારોબારી કમિટી દ્વારા આકારણી, હાઉસ ટેક્સ, ભોગવટો તેમજ બાંધકામ પ્રકારને લગતી વાંધા અરજીઓની સુનાવણી નગરપાલિકા ખાતે હાથ ધરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ મિલકતોના આકારણી, મિલકત વેરાના લાગતા પ્રશ્ન, મિલકતના પ્રકાર, વિસ્તાર, આયુષ્ય, ભોગવાટા કે બાંધકામના પ્રકાર સામે આવેલ વાંધા અરજીઓને સાંભળવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચ શહેરના દરેક વોર્ડ પ્રમાણે 11 દિવસ સુધી નગરપાલિકા કારોબારી કમિટી દ્વારા મિલકત સંબંધિત વાંધા અરજીઓની સુનાવણી હાથ ધરવામાં આવશે. ભરૂચ નગરપાલિકા કારોબારી અધ્યક્ષ નરેશભાઈ સુતાડવાળાએ ભરૂચ શહેરની જનતાને નિયમિત ટેક્સ ભરે એવી અપીલ કરતા જણાવ્યું હતું કે જો કોઈને મિલકત સંબંધિત વાંધો હોય અથવા મિલકત બંધનો લાભ લેવા ઇચ્છતા ઇસમો દસ્તાવેજ પુરાવા સહિત કારોબારી કમિટી નગર સેવા સદન ભરૂચને લેખિતમાં વાંધા અરજી રજૂ કરી શકશે. સમય મર્યાદા બહાર મળેલ અરજીઓના વિચારણામાં લેવામાં આવશે નહીં. આજ રોજ તારીખ 14/6/2021 રોજથી નગરપાલિકાની કામના ભાગરૂપે હાઉસેસ ખાતામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વાંધા અરજીનું સુનાવણીનું આજથી અમે ચાલુ કરેલ છે. તારીખ 14માં 1 નંબર, તારીખ 15માં 2 નંબર, એમ કરીને 11 દિવસનું આયોજન કરેલું છે.
જેમના વાંધા અરજીમાં ભારુઆટ હોય કે બન હોય એકબીજા અન્ય કંઈ કાયદાકીય ગૂંચ હોય એ અમે આજે વાંધા અરજીમાં બેસીને એને સમાધાનની કામ કરી અને ટેક્સ ભરાવવાની અને ટેક્સ પૂરેપૂરો ભરાવવાની અમે પ્રયત્ન કરીએ છીએ. બીજું ખાસ કરીને ભરૂચ શહેરની જનતાને બી અમે અપીલ કરીએ છીએ કે હજુ કંઈકની વાંધા અરજી રહી ગઈ હોય અથવા કંઈક બાકી હોય તો તાત્કાલિક ધોરણે એક બે દિવસમાં ફરીથી અરજી આપી જવી અને ટેક્સ નિયમ અનુસાર ભરી જાય એવી હું ભરૂચની પ્રજાને લાગણીથી એમને વિનંતી કરું છું. વર્લ્ડ ડોનર ડે નિમિત્તે ભરૂચના સાયકલિસ્ટ ગ્રુપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. વર્લ્ડ ડોનર ડેની ઉજવણીના ભાગરૂપે ભરૂચ સાયકલિસ્ટ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 100થી વધુ સાયકલિસ્ટ ગ્રુપના મેમ્બરોએ રેડ ક્રોસ બેંક ખાતે રક્તદાન મહાદાન કર્યું હતું. વર્લ્ડ બ્લડ ડોનર ડે નિમિત્તે ભરૂચ સાયકલિસ્ટ ગ્રુપના 150થી વધુ ગ્રુપના મેમ્બરો દ્વારા તબક્કાવાર ભરૂચ રેડ ક્રોસ બેંક ખાતે રક્તદાન કરવામાં આવ્યું હતું. કોરોનાના કાળની કપરી પરિસ્થિતિમાં સારવાર અર્થે આવતા દર્દીઓ અને અન્ય દર્દીઓની સારવાર માટે પડતી રક્તની તાતી જરૂરિયાતના કારણે પડતી તકલીફોને લઈ આ તકલીફોથી નિજાત અપાવવાના પ્રયાસના ભાગરૂપે ભરૂચ સાયકલિસ્ટ ગ્રુપના મેમ્બરો દ્વારા 150 યુનિટના લક્ષ્યાંક સાથે તબક્કાવાર સેવાશ્રમ સ્થિત આવેલ રેડ ક્રોસ બેંક ખાતે રક્તદાન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં રેડ ક્રોસ બેંકના ડોક્ટર ખીલવાણીના સહયોગથી 150 યુનિટ બ્લડ એકઠું કરી રક્તદાન એ જ મહાદાનની પ્રથાને જીવંત રાખવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો. બ્લડ ડોનેશન કેમ્પમાં ભરૂચ સાયકલિસ્ટ ગ્રુપના મેમ્બર સંજયભાઈ બીનીવાલા, રાજવીરસિંહ ઠાકોર, દેવવાજા સહિત સભ્યોએ ઉપસ્થિત રહી બ્લડ ડોનેટ કર્યું હતું. આજના વર્લ્ડ ડોનર ડે નિમિત્તે અમે ભરૂચ સાયકલિસ્ટના 150 જેટલા મેમ્બરો તરફથી રેડક્રોસ ભરૂચના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે અને આજનો અમારો લગભગ 50 યુનિટનો ટાર્ગેટ છે અને દરેકના સહયોગ અને જેટલા આગળ ડોનેશન આપી ગયા છે તેમના સહયોગથી અમે આ ડોનેશન કેમ્પ રાખ્યો છે અને એક આ સહકાર દરેકનો સહકાર સારો એવો મળી રહ્યો છે અને આ 10 થી 5 નો ટાઈમ અમે રાખ્યો છે. એમાં કોઈ પણ ડોનર અહીંયા આવીને આપી શકે છે અને દરેકનો સહકાર અમને સારો એવો મળી રહ્યો છે. ધન્યવાદ. અંકલેશ્વર તાલુકાના જીતાલી રોડ ઉપર રાત્રિના સમયે ઉબળખાબળ રસ્તાને પગલે ઝાયેલો કાર પલટી ખાતા અંદર બેઠા લોકોને નાની મોટી ઈજા થવા પામી હતી. અંકલેશ્વર તાલુકાના જીતાલીથી GIDCને જોડતા માર્ગ ઉપર રાત્રિ દરમિયાન એક કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની સાઈડ ઉપર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં કોઈ પણ જાતની જાનહાનિ ન થતા તંત્ર સહિત લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર તાલુકાના જીતાલીથી GIDC તરફ જવાના માર્ગ ઉપર ગતરોજ રાત્રિ દરમિયાન એક કાર ચાલક પોતાની પાસે રહેલ ઝાયલો કાર જેનો આટો રજિસ્ટ્રેશન નંબર GJ6BT4004 લઈને જઈ રહ્યા હતા. જે દરમિયાન ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં રહેલ ખાડામાં પલટી મારી ગઈ હતી. ગાડી પલટી મારી જતા ગાડીમાં સવાર ઈસમોને નાની મોટી ઈજાઓ પહોંચતા તેઓને સારવારથી ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર જીતાલીથી GIDCને જોડતા માર્ગ ઉપર અનેકો જગ્યાઓ પર નાના મોટા ખાડાઓ આવેલ છે, જેને લઈને રાત્રિ દરમિયાન સામાન્ય ગફલતથી અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ ખાડાઓ પૂરવા કામગીરી શરૂ કરી દેવામાં આવે તે અત્યંત જરૂરી છે. હાલ અંકલેશ્વર GIDCમાં મુખ્ય માર્ગો ઉપર ચોકડીઓ પર કાર્પેટિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જોકે કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં મોટા ખાડાઓ છે, જેને પણ વહેલી તકે કાર્પેટિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ભરૂચના પાલિસ્ટંકરે માર્ગ છેલ્લા 10 વર્ષથી નહીં બનતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં રસ્તો નહીં બને તો ચક્કા જામનો કાર્યક્રમ કરવાની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચ.
પહોંચાડી છે. ભરૂચના પાલેજથી ટંકારિયા હિંગલા માર્ગ બિસ્માર બનતા ગ્રામજનો એકત્રિત થઈ તંત્ર વિરુદ્ધ ભારે રોષ ઠાલવ્યો હતો. ભરૂચ જિલ્લાના પાલેજથી ટંકારિયા થઈ ભરૂચ તરફ જતા માર્ગ અત્યંત જર્જરિત હાલતમાં તબદીલ થઈ ગયો છે. વાહન ચાલકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ચોમાસા પૂર્વ આ માર્ગ બિસ્માર બનતા ગ્રામજનો આગામી ચોમાસામાં કેવી પરિસ્થિતિ થશે તે વિચારીને વધુ રોષે ભરાયા છે. રવિવારે મોડી સાંજે ટંકારિયા માર્ગ પાસે એકત્રિત થઈ અને ગ્રામજનો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ટંકારિયા ગામના યુવા કોંગી કાર્યકર અફઝલ ઘડીવાલાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે છેલ્લા 11 વર્ષથી આ માર્ગ બન્યો નથી, તેમજ અમે વારંવાર સંબંધિત વિભાગને રજૂઆત કરવા છતાં સંબંધિત વિભાગના કાને આ વાત પહોંચી નથી રહી, જેને લઈને તેઓ માર્ગ બનાવવાના કાર્યમાં અત્યંત વિલંબ કરી રહ્યા છે અને જેને લઈ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક વાહન ચાલકો આ માર્ગ ઉપર પડેલ ખાડાઓને લઈ સામાન્ય ગફલતથી અકસ્માતનો ભોગ બનતા હોય છે. જો કે તંત્ર દ્વારા વહેલી તકે રોડ ઉપર કાર્પેટિંગની કામગીરી અથવા તો સમારકામની કામગીરી શરૂ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. મોટી હોનાર અસર જાય તે પહેલાં તંત્ર જાગૃત થાય તે અત્યંત જરૂરી છે, નહીંતર આગામી દિવસમાં હાલાકીનો સામનો કરી રહેલ સ્થાનિકોને સાથે રાખી જલદ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આજ રોજ ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામ ખાતે હિંગલ્લા પાડખેર ટંકારિયા પાલેજ સુધીના રોડ માટે ચળવળ માટે અહીંયા બધા આજુબાજુના ગામના લોકો ભેગા થયેલા છે. અમારી સાથે તાલુકા પંચાયતના સદસ્ય, ભૂતપૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય તથા ગામના આગેવાનો તથા આજુબાજુ ગામમાંથી આવનારા બધા મહેમાનો અહીંયા ભેગા થઈ અને આ રોડની ચળવળ માટે અહીંયા ભેગા થયેલા છે. છેલ્લા 11-12 વર્ષથી આ રોડનું કોઈ બાંધકામ થયું નથી. અમે દરેકે દરેક ઓફિસે ધક્કા ખાધેલા છે. અમે PWDમાં પણ કમ્પ્લેન કરેલી છે, માન્ય ધારાસભ્યની ઓફિસે પણ રજૂઆત કરેલી છે તથા કલેક્ટર સાહેબને અનેકો વાર અમે રજૂઆત કરવા છતાં પણ અમારા રોડનું નિરાકરણ આવતું નથી. આજે 15,000ની વસ્તી ધરાવતું આ ગામ, દરેકે દરેક અહીંયા સુવિધાઓ ઉપલબ્ધ છે, અહીંયા દરેક જાતની ફેસિલિટી મળી રહે છે, આજુબાજુથી બધા લોકોને અહીંયા વ્યવહાર થાય છે અને આ ગામની સમસ્યા માત્ર ને માત્ર આ રોડને લીધે ફિક્કી પડી જાય છે. આ રોડ એટલો ખરાબ હાલતમાં છે કે અહીંયાથી પેશન્ટને લઈ જવા હોય તો બી બહુ તકલીફ પડી રહેલી છે. હવે કોરોનામાં પણ પેશન્ટને લઈ જતા જતા ઓક્સિજન એકદમ ડાઉન થઈ જતું હતું અને હોસ્પિટલે એમનું મૃત્યુ નિપજતું હતું. હવે આ જો વહેલી તકે આ રોડ નહીં બનાવવામાં આવે તો અમે અહીંયા ચક્કાજામ કરીશું, JCBથી ખોદવાનો હશે તો રોડને ખોદી કાઢીશું. એમ બી કોઈ હાલત એવી છે નથી કે અમે જઈ શકીએ. સગર્ભા ઇસ્ત્રીને છેલ્લે ડિલિવરીના ટાઈમે આપણે લઈ જવી હોય તેવી બહુ તકલીફ પડી રહેલી છે. અંકલેશ્વરના હસ્તી તળાવ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 3 જુગારીઓને શહેર પોલીસે રેડ કરી ઝડપી લીધા હતા. અંકલેશ્વર શહેર પોલીસે હસ્તી તળાવ નજીક ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 3 જેટલા જુગારીઓને ઝડપી પાડી 11,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર શહેરમાં કેટલીક જગ્યાઓ ઉપર જાહેરમાં જુગાર રમાતો હોવાને લઈ પોલીસ દ્વારા જુગાર જેવી પ્રવૃત્તિ ઉપર રેડ કરવા માટે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. જે દરમિયાન અંકલેશ્વર શહેર પોલીસને બાતમીદાર મારફતે બાતમી મળી હતી કે અંકલેશ્વરના હસ્તી તળાવની ખુલ્લી જગ્યામાં કેટલાક કિસ્મો ગેરકાયદેસર ભેગા થઈ પત્તા પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી અને રમાડી રહ્યા છે. જે મળેલ બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા સ્થળ ઉપર 3 જેટલા ઇસમો મળી આવ્યા હતા. પોલીસે હિતેશભાઈ, જસુભાઈ સોલંકી, અલ્પેશ કુમાર, ચીમનભાઈ પટેલ તેમજ મનોજભાઈ કનવરભાઈ વસાવાનાઓને રેડ દરમિયાન ઝડપી પાડી તેમના પાસે રહેલ વિવિધ દરની ચલણી નોટો, દાવ ઉપર રગાડે રોકડ રકમ તેમજ તેમના અંગ ઝડપીમાંથી મળી આવેલ પૈસા તેમજ મોબાઈલ મળીને કુલ 11,120 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે તમામ વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર નગરપાલિકામાં વિપક્ષના નેતા તરીકે જહાંગીર ખાન પઠાણની નિમણૂક કરવામાં આવી છે. અંકલેશ્વર નગરપાલિકામાં વિપક્ષના નેતા તરીકે જહાંગીર ખાન પઠાણની નિમણૂક કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ સત્તાવાર તેમની નિમણૂક કરવામાં આવી હતી. ભરૂચની 4 નગરપાલિકા પૈકી અંકલેશ્વર નગરપાલિકામાં ગત 28 તારીખના રોજ ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં ચૂંટણીના પરિણામો આવતા અંકલેશ્વર નગરપાલિકાની 36 બેઠકો પૈકી 30 બેઠકો ભાજપના ફાળે ગઈ હતી, જ્યારે 5 બેઠકો ઉપર કોંગ્રેસનો
મંજો જામ્યો હતો તો એક બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ હતી. આમાં અંકલેશ્વર નગરપાલિકાની 36 બેઠકો પૈકી 5 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ હતી, જ્યારે 30 બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો હતો. સાથે જ સત્તામાં ભાજપ આવી હતી. જોકે સત્તા પક્ષના તમામ સભ્યો, પ્રમુખ, ઉપપ્રમુખ સહિત વિવિધ સમિતિઓના ચેરમેનોની નિમણૂક થયા બાદ આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા વિપક્ષના નેતા તરીકેના નિમણૂક વોર્ડ નંબર 8ના નગરસેવક જહાંગીર ખાન પઠાણની કરવામાં આવી હતી. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચારની પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.